નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન માં હું અકબરી ભાગ્યશ્રી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, વિષય ગુજરાતી અને વિષયાંગ છે આપણે વ્યાકરણના ટોપિકનો આપણે અભ્યાસ કરતા હતા. આગળના લેક્ચરની અંદર આપણે સંધિના પ્રકારો એવો આપણે એક વ્યાકરણનો ટોપિક લીધો હતો, જેની અંદર વિભાગ 1 અને વિભાગ 2 છે એ આપણે પૂર્ણ કરેલ છે. તો આજે જ તેનો વિભાગ 3 નો અભ્યાસ કરવાના છીએ. તો સૌથી પહેલા સંધિ. સંધિ એટલે શું? તો કે સ્વર અને વ્યંજન એક શબ્દ બીજા શબ્દ સાથેનું જે જોડાણ છે તેને કહેવાય છે સંધિ. તો સંધિના પ્રકારોનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, સંધિના ટોટલ 3 પ્રકાર છે. કયા કયા છે? સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ. તો આપણે એમાંથી પ્રકાર નંબર 1 એટલે કે સ્વર સંધિ વિશે અભ્યાસ કરી ચૂક્યા છે. તો કે સ્વર સંધિની અંદર આપણે કેટલા નિયમો જોયા હતા? તો કે અ થી લઈ અને ઔ સુધીના જેટલા નિયમ હતા, અ આ ઈ ઉ એ ઐ ઓ ને ઔ, અને આટલા નિયમ છે. અને બીજા હતા કે રેફવાળા શબ્દ હોય તો કઈ રીતે તેનો નિયમ બને છે. તો આટલા જે નિયમોનો અભ્યાસ કરી લીધા બાદ આજે આપણે એનો પ્રકાર નંબર 2 એટલે કે વ્યંજન સંધિ વિશે અભ્યાસ કરવાના છીએ. હવે વ્યંજન કોને કહેવાય? સ્વર કેટલા? તો કે અ આ ઈ હોય એને સ્વર કહેવાય. વ્યંજન ક થી લઈ અને જ્ઞ સુધીના જેટલા મૂળાક્ષરો છે તેને વ્યંજન કહેવામાં આવે છે, બરોબર? તો હવે વ્યંજન સંધિના થોડા કેવા નિયમો છે અને સરસ રીતે આસાનીથી સમજાઈ જાય એવા, તો તેનો આપણે અભ્યાસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સંધિના પ્રકારમાં એટલે કે પ્રકાર નંબર 2 તો કયો છે? કે વ્યંજન સંધિ. તેનો આપણે અભ્યાસ કરીએ તો પહેલા આપણે તેનો અર્થ સમજીએ. તો કે વ્યંજન સંધિ કોને કહેવાય છે? તો કે સંધિ વખતે વ્યંજન સાથે સ્વર જોડાય. એક વ્યંજન હોય, વ્યંજન એટલે મેં તમને અગાઉ કહી દીધું ક થી લઈ અને જ્ઞ સુધીના જેટલા મૂળાક્ષરો છે વિદ્યાર્થી મિત્રો તેને કહેવાશે વ્યંજન, બરોબર? અને સ્વર અ આ ઈ જે છે તેને સ્વર કહેવાય. તો શું છે વ્યાખ્યા? કે વ્યંજન સાથે સ્વર જોડાય કે વ્યંજન સાથે વ્યંજન જોડાય ત્યારે વ્યંજન સંધિ બને છે. એક સ્વર હોય તેની સાથે વ્યંજન જોડાય તો પણ વ્યંજન સંધિ બને, અને એક વ્યંજન છે અને એની સાથે બીજો વ્યંજન મળે છે ત્યારે પણ વ્યંજન સંધિ બને છે. તો હવે અહીં મેં થોડા ઉદાહરણ લીધા છે જે તેના નિયમો છે તેના આધારે શબ્દ જોઈન્ટ એટલે કે સંધિ જોડવાની છે, અને જોડાતા તે શબ્દની અંદર શું પરિવર્તન આવે છે તેનો અભ્યાસ આપણે અત્યારે કરવાનો છે. તો સૌથી પહેલું ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખવાનો નિયમ શું છે, એનો અર્થ કેવો છે? કે વ્યંજન સાથે સ્વર જોડાય તોય વ્યંજન સંધિ બને, અને વ્યંજન સાથે વ્યંજન જોડાય છે ત્યારે પણ વ્યંજન સંધિ જ બને છે. તો હવે પહેલું આપણે જોઈએ તો કે સ પ્લસ ચ. હવે આ સ છે એની નીચે મેં અનુસ્વાર જેવું કર્યું છે, સોરી હલંત કર્યો છે. હલંત એટલે આપણી ભાષામાં જનરલી રીતે આવું ન બોલે કે સ હલંત છે, પણ સ ખોળો, અડધો સ છે તો આને શું કહેવાય છે? હલંત કહેવાય છે, બરોબર? તો હવે એક સ છે અડધો છે અને પ્લસ ચ છે. તો જો સ કોઈ પણ શબ્દની અંદર જ્યારે સંધિ છોડેલી હોય છે ત્યારે શબ્દ પહેલા શબ્દને છેડે શું આવે? અડધો સ આવતો હોય, અને બીજા શબ્દની શરૂઆતમાં આખો ચ આવતો હોય તો તે બંને મળી અને ચ થાય છે. સમજાય છે? એક શબ્દને અંતે અડધો સ આવે છે અને બીજા શબ્દની શરૂઆતમાં જ્યારે ચ આવે છે ત્યારે એનો નિયમ થશે ચ. હવે એક ઉદાહરણ મેં એવું જ લીધું છે, જો અહીં છે દુષ પ્લસ ચક. હવે દુષ, સ ને અંતે શું આવે છે? સ છે તે કેવો છે? અડધો છે, અને ચ છે એ આખો છે. તો આ બંને મળે ને એટલે ચ થઈ જાય. તો હવે આપણે તેની સંધિ જોડીએ ને તો શું બની જશે? દુષ્ચક. સમજાઈ ગયું? આટલું ઇઝી વ્યંજન સંધિ છે.
બીજો નિયમ આપણે જોઈએ કે સ પ્લસ ટ બરાબર ષ્ટ, સસલાનો સ અડધો અને પછીનો શબ્દ ટ હોય, પછી એમાં ટ ટાન ટીન ટમ ને ગમે એ શબ્દ અનુસ્વાર આપેલો, બરાબર. આપણે મૂળાક્ષર જ જોવાનો છે, શું હોવો જોઈએ? ટ. તો છે સ પ્લસ ટ હોય તો એનું શું કરી નાખવાનું? ષ્ટ. ઉદાહરણ તેવું જ છે, ધનુષ પ્લસ ટંકાર, ધનુષ. તો સ છે એ હલંત છે, સસલાનો સ, અને એના પછીનો અક્ષર છે એ ટ છે, તો શું બની જશે? સ ફાડ્યો કર નાખવાનો. ધનુષ ટંકાર, બરોબર. ત્યાર પછી છે સ પ્લસ સ. હવે સસલાનો સ અડધો હોય અને પછી મીંડાવાળો એટલે કે શરણાઈનો સ આખો હોય તો વિસર્ગ થાય. હવે તમને ખબર હોય, જો સંસ્કૃતની ભાષામાં, ગુજરાતીમાં આપણે કોઈ નાટક વાંચીએ, નાટક વાંચીએ ને એટલે કોઈ ઓલા જે કરતા હોય ને નાટકના, એટલે કે જે પાત્ર હોય એની બાજુમાં નામ લખે ને એની બાજુમાં આવા બે ટપકા કરેલા હોય, એટલે આપણે એમ કંઈ કહે છે, બરોબર. એક રીતે એને એમએ કહેવાય કહે છે, અને એક સંસ્કૃતની ભાષામાં અને સંધિની ભાષામાં આપણે જોઈએ ને વિદ્યાર્થી મિત્રો, તો આને કહેવાય છે વિસર્ગ. બે ટપકા આવી રીતે હોય એને વિસર્ગ કહેવાય. ઘણા બધા ગુજરાતીની અંદર એવા શબ્દ છે કે જેની અંદર વચ્ચે વિસર્ગ આવે. આપણે એક જનરલી રીતે સાંભળેલો શબ્દ દુઃખ, દુઃખ એક એવો શબ્દ છે કે વિસર્ગ વિના કોઈ દિવસ લખાતો જ નથી, બરોબર. દુઃખ શબ્દ લખો એટલે વિસર્ગ ન હોય ને એટલે ખોટો જ પડે. સુખ લખી તેમાં વિસર્ગની જરૂર નથી. તો એવી રીતે જે આ બે ટપકા છે એને શું કહેવાય છે? વિસર્ગ કહેવાય છે. તો હવે જો સ પ્લસ ષ બરાબર વિસર્ગ, આગળના શબ્દને અંતે સસલાનો સ હોય અને બીજા શબ્દની શરૂઆતમાં શરણાઈનો સ હોય તો વિસર્ગ બની જાય. હવે આનો લોપ થઈ જાય, એટલે લોપ એટલે શું? અદૃશ્ય થઈ જવું. નિસ પ્લસ શબ્દ, તો આ સ છે ને એની જગ્યાએ શું કરી નાખવાનું છે? વિસર્ગ. જો આ રીતે એનું ઉદાહરણ બને, ની પ્લસ શબ્દ, સમજાઈ ગયું? આનો લોપ થઈ જાય, લોપની એટલે કે અદૃશ્ય થઈ જાય, એની જગ્યાએ વિસર્ગ મૂકી દેવાનો. ત્યાર પછી છે ર પ્લસ ચ બરાબર ચ, કે આગળનો શબ્દ છે એ ર હલંત હોય અને પછી ચ આપેલો હોય તો એનો જ ચ થઈ જાય. હવે અહીંયા પુનર પ્લસ ચ છે તો ડાયરેક્ટ આપણે પુનશ્ચ જ કરી નાખવાનું. તો આ રીતે વ્યંજન સંધિની અંદર, એટલે અત્યારે આપણે ચાર નિયમો જોયા, આગળના જે નિયમો છે એનો અભ્યાસ કરવાનો જ છે. શું હતું? જો સ પ્લસ ચ તો ચ, દુષ પ્લસ ચક એટલે દુષ્ચક, ધનુષ પ્લસ ટંકાર ધનુષ ટંકાર, નિસ પ્લસ શબ્દ નિહ શબ્દ, અને પુનર પ્લસ ચ એટલે પુનર્શ્ચ. તો આવી રીતે દરેક નિયમોનો આપણે અભ્યાસ આગળ કરવાનો છે. તો વ્યંજન સંધિની અંદર આગળના નિયમોનો આપણે અભ્યાસની શરૂઆત કરીએ. તો હવે ત્યાર પછીના નિયમ છે, આગળના જેટલા નિયમ જોયા હતા એની જેમ જ આ નિયમોનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. તો શું છે કે ર પ્લસ ત, તો એ બને છે સ્ત. શબ્દના છેડે ર હોય અને આગળ ત હોય તો એ સ્ત બની જાય. હવે તમને વધારે પડતું ડીપમાં સમજાવવાની જરૂર નથી, તમે બધા હોશિયાર છો એટલે સરળતાથી સમજમાં આવી જ જાય છે, બરાબર. હવે શું છે કે ર પ્લસ ત બરાબર સ્ત થાય તો અહીં શબ્દ શું છે? અંતર પ્લસ તત્વ, બરાબર. તો આપણે શું કરવાનું છે? અંતસ્તત્વ, સમજાઈ ગયો નિયમ? ર પ્લસ સ્ત હોય તો એનો સ્ત કર નાખવાનો, અંત તેમનું તેમ રહ્યું, અહીંયા સ્ત બની ગયો અને ત્વ છે એ પાછળ જોડાઈ જાય છે. બીજો નિયમ છે કે ર પ્લસ સ હોય તો તેનો વિસર્ગ થાય, પણ શબ્દ છે ને એ તેમનો તેમ રહે. હવે શું છે? અંતર પ્લસ શોક, અંતર ર છે એની જગ્યાએ શું કરી નાખવાનો છે? વિસર્ગ કરી નાખવાનો. તો આપણે અહીંયા શું બની જશે? અંત શોક, પ્લસની નિશાની તો નીકળી જ જાય પછી. હવે છે ત પ્લસ મ બરાબર મ, સત પ્લસ મતિ, તો અહીં શું બનશે? સન્મતિ. ત્યાર પછી છે ત પ્લસ લ બરાબર લી, લી એટલે જો અહીંયા બે લ કર્યા છે તો અહીં શબ્દ છે તલ્લીન. શબ્દ આપેલો હોય તમને એમ કે સંધિ છોડો, તો સંધિ છોડવામાં આપણે શું લખવાનું છે? તત પ્લસ લીન બરાબર તલ્લીન. તલ્લીનની અંદર બે લ કરવાના છે, તલ્લીન ધ્યાન મગ્ન હોય આપણે ન કહ્યા તો બહુ તલ્લીન થઈ ગયા એ રીતે.
હવે આ જે છેલ્લો નિયમ છે ને મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો કે વારંવાર તમને પરીક્ષાની અંદર પૂછાય છે શું છે કે પદને અંતે ખાસ સમજવાનું છે ધ્યાન રાખજો અહીંયા કે પદને અંતે ચ જો જો એ હલંત કર્યા છે બધાય અડધા શબ્દ છે અક્ષર છે ચ જ કે શ આવે તો તેનો ક થાય એટલે એવો કેવો નિયમ કોઈ પણ શબ્દના છેડે શ ચ જ કે શ આવે તો તેનો ક થાય અને ક થઈ ગયા પછી પછી શું બદલે ક થાય અને ક નો ગ થાય ક તો જો એક જ વસ્તુ યાદ રાખવાની કોઈ પણ શબ્દના છેડે ચ જ કે શ મીંડાવાળો શ બરોબર એ ત્રણમાંથી એક અક્ષર આવે તો એનો ગ કરી નાખવાનો ક કરી નાખવાનો અને ક કર્યા પછી એનો ગ કરવાનો તો એવી રીતે અહીંયા શબ્દને બદલવાનો નથી જો અહીંયા શું લખ્યું છે કે દિસ પ્લસ અંબર તો હવે પાછું આપણે નિયમમાં જોવાનું કે નિયમમાં શું છે ચ જ કે શ આ ત્રણમાંથી એક છે તો કે હા શું છે તો કે શ શબ્દ લખેલો છે રેડી આટલું સમજાઈ ગયું ત્યાર પછી આપણે હવે બીજી લાઈન વાંચવાની તો તેનો ક થાય તો હવે જો આ તમારી સમજ માટે માત્ર હું અહીંયા લખું છું તો આ શની જગ્યાએ આપણે શું કરી નાખવાનું છે દિક પ્લસ અંબર વ્યવસ્થિત રીતે જોવાનું છે અહીંયા શું થઈ ગયું કનો સનો મેં શું કરી નાખ્યો ક કરી નાખ્યો પછી શું કરવાનું અને હવે જ્યારે એ સંધિ જોડાય છે ત્યારે કનો શું કરી નાખવાનો ગ કરી નાખવાનો છે તો અહીંયા શું છે દિક પ્લસ અંબર તો મારે અહીં લખવાનું છે દિગંબર સમજાઈ ગયું અહીંયા અંબરમાં જે અ છે એ તો સંધિ છોડી છે એટલા માટે ગ માંથી નીકળો છે અ બરોબર તો દિક પ્લસ અંબર તો એનું થઈ જશે દિગંબર આ મોસ્ટ આઈએમપી આ વ્યંજન સંધિની અંદર મોસ્ટ આઈએમપી નિયમ હોય ને તો આ છે ફરી એક વખત પુનરાવર્તન કરી દઉં કે પદને અંતે ચ જ કે શ હોય તો તેનો ક કરી નાખવાનો અને જ્યારે એ સંધિ જોડવામાં આવે છે ત્યારે એનો શું થઈ જાય છે કનો ગ તો વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે બીજા પ્રકારનો અભ્યાસ કર્યો કયો હતો તો કે વ્યંજન સંધિ બરોબર સ્વર સંધિનો અભ્યાસ આપણે આગળના લેક્ચરમાં કરી ચૂક્યા છીએ હવે વ્યંજન સંધિની અંદર થોડાક એવા નિયમો આવ્યા કે નિયમોને આધારે આપણે જે સંધિ બનાવી સંધિનો અભ્યાસ કરી સંધિ કઈ રીતે જોડવી કઈ રીતે છોડવી કેવા તેના નિયમો છે અને નિયમ પરથી ઉદાહરણ કઈ રીતે જોઈ શકાય અને આપણે એમાં શું યાદ રાખવાનું છે એવી રીતે આપણે તેનો અભ્યાસ કરી ચૂક્યા છે હવે ત્યાર પછીનો પ્રકાર નંબર ત્રણ એટલે કે વિસર્ગ સંધિ વિશે આપણે અભ્યાસ કરીએ ત્યાર પછીનો પ્રકાર નંબર ત્રણ એટલે કે વિસર્ગ સંધિ વિશે આપણે અભ્યાસ કરીએ હવે વિસર્ગ વિશે તમને ખબર પડી કે વિસર્ગ કોને કહેવાય તો આવી રીતે બે ઉપર ને નીચે આમ ટપકા આપ્યા હોય ને એને વિસર્ગ કહેવાય બરોબર છે હવે વિસર્ગ સંધિના નિયમો અહીં મેં આપેલા છે અને વિસર્ગ સંધિ સાવ સહેલી બસ ખાલી એના નિયમો યાદ રાખી લો એટલે આપણે તે સંધિ જોડતા અને છોડતા આવડી જાય છે હવે જો પહેલો નિયમ છે કે વિસર્ગની પહેલાં અ હોય અને વિસર્ગની પછી અ હોય કે ઘોષ વ્યંજન આવે તો વિસર્ગનો ઓ થઈ જાય હવે આ ઘોષ વ્યંજન અઘોષ વ્યંજન એવું કાંઈ યાદ રાખવાની જરૂર નથી આ તો નિયમને આધારે છે એટલે મેં અહીં તમને સમજાવ્યું છે બાકી આપણે શું યાદ રાખવાનું વિસર્ગની પહેલાં અ આપેલો હોય અને વિસર્ગની પછી અ આપેલો હોય તો તેનો ઓ થઈ જાય છે હવે જુઓ શિર પ્લસ મણી અહીં વિસર્ગ આપેલો છે તો કે હા એની પહેલાં શું છે ર ર બોલીએ વિદ્યાર્થી મિત્રો ર માંથી શું છૂટું પડે અ આપણે બોલીએ ર તો ર માંથી શું નીકળે અ ત્યાર પછી છે મણી તો આપણે એમ બોલીએ મ તો મ માંથી શું નીકળે અ તો વિસર્ગની પહેલાંય અ આપેલો હોય અને વિસર્ગની પછી અ આપેલો હોય તો તેનો ઓ કરી નાખવાનો તો શું થઈ જશે અહીંયા શિરોમણી સોરી અહીંયા લખેલું જ છે એટલે કંઈ આમ તમને લખવાની પણ જરૂર નથી અહીં શું છે કે શિર પ્લસ મણી તો શું બની જશે શિરોમણી સમજાઈ ગયું ત્યાર પછી છે અધ પ્લસ ગતિ તો ધ પહેલાં શું વિસર્ગ પહેલાં અ ગ માંથી નીકળે અ તો આગળ ને પાછળ અ આપ્યું છે તો શું બની જાય અધોગતિ અને ત્રીજું છે કે સર પ્લસ જ તો ર વિસર્ગ પહેલાં ર અને પછી જ તો સ ર જ તો આપણે વિસર્ગનો શું કરી નાખવાનો ઓ તો શું બની જાય છે
સરોજ તો આવી રીતે એક જ વસ્તુ યાદ રાખવાની વિસર્ગની પહેલા અ આપેલો હોય અને વિસર્ગ પછી પણ ઓ અ આપેલો હોય તો તેનો ઓ કરી નાખવાનો છે એટલે શબ્દ જોઈન્ટ થાય એટલે વિસર્ગ નીકળી જાય અને બધી જગ્યાએ ઓ છે ઈ લાગી જાય છે ત્યાર પછીનો નિયમ જોઈએ તો કે વિસર્ગની પહેલા અ કે આ સિવાયનો સ્વર હોય એ વસ્તુ યાદ રાખવાની છે વિસર્ગની પહેલા વિસર્ગ એટલે સમજાઈ ગયું છે વિસર્ગની પહેલા અ કે આ સિવાયનો સ્વર હોય એટલે કે અ કે આ નો હોવો જોઈએ ઈ સિવાયનો કોઈ પણ સ્વર ચાલે સ્વર હોય અને વિસર્ગની પછી સ્વર કે ઘોષ વ્યંજન હોય પહેલા અ કે આ સિવાયનો સ્વર હોય અને ત્યાર પછી સ્વર હોય તો એ ચાલે અથવા તો કોઈ પણ વ્યંજન હોય તો શું થાય વિસર્ગનો ર થાય એટલે એની જગ્યાએ રેફ કરી દેવાનો કઈ રીતે દુહ પ્લસ ગંધ એટલે દુર્ગંધ બરોબર હવે વિસર્ગ પહેલા અ કે આ સિવાયનો હતા દ માંથી શું નીકળશે ઉ બરાબર એટલે વિસર્ગ પહેલા અ કે આ સિવાયનો સ્વર થયો તો કે હા અને ત્યાર પછી સ્વર હોય તો એ ચાલે અથવા તો કોઈ પણ વ્યંજન ઘોષ વ્યંજન એમ તો ગ છે એ શેમાં આવશે વ્યંજનમાં આવશે તેને આપણે સ્વર કહી શકીએ નહીં તો શું બની જશે અહીંયા દુર્ગંધ એટલે ગ ઉપર શું થઈ જાય રેફ પછી છે ધનુ પ્લસ વિદ્યા ધનુર્વિદ્યા બરાબર આપણે ખબર પડી ગઈ કે જવાબમાં તો ધનુર્વિદ્યા થવાનું છે પરંતુ કઈ રીતે નુમાંથી શું છૂટું પડશે ઉ અને અહીંયા વિસર્ગ પછી અ કે આ સિવાયનો વ્યંજન છે તો કે હા વ છે તો વ્યંજન અહીં આવે અને ઈ અ કે આ સિવાયનો કોઈ સ્વર હોય તો પણ ચાલે તો વમાંથી શું નીકળે ઈ એટલે વિદ્યા તો ધનુ પ્લસ વિદ્યા એનું બની જશે ધનુર્વિદ્યા એટલે એક જ બાબત યાદ રાખવાની છે કે વિસર્ગની પહેલાં અ કે આ સિવાયનો કોઈ પણ સ્વર આવેલો હોય અને વિસર્ગ પછી કોઈ પણ વ્યંજન હોય અથવા તો અ કે આ સિવાયનો સ્વર હોય તો તે શબ્દનો રેફ બની જાય છે એટલે કે દુહ પ્લસ ગંધ એટલે બની જશે દુર્ગંધ અને બીજું છે ધનુ પ્લસ વિદ્યા તો શું બની જશે ધનુર્વિદ્યા ત્યાર પછીનો વિસર્ગ સંધિની અંદર આપણે નિયમ જોઈએ તો કે વિસર્ગની પહેલા અ કે આ સિવાયનો સ્વર હોય એક વસ્તુ યાદ રાખવાની વિસર્ગની પહેલા અ કે આ સિવાયનો સ્વર હોય અને વિસર્ગની પછી ર આવે તો વિસર્ગનો લોપ થઈ અને તેની પહેલાનો સ્વર દીર્ઘ બની જાય વિસર્ગ પહેલા અ કે આ સિવાયનો સ્વર હોય અને વિસર્ગ પછી શું આવે ર આવે હવે આખો અડધો કોઈ પણ આવે બરોબર ર આવતો હોય તો વિસર્ગનો લોપ થઈ જાય લોપ એટલે વિસર્ગ છે એ નીકળી જાય અને એની જગ્યાએ જે આગળનો અક્ષર હોય ને એને દીર્ઘ કરી દેવામાં આવે ઉદાહરણ દ્વારા જોઈએ તો શું છે નિહી પ્લસ રવ એટલે નીરવ થાય તો નીર ની છે એ કેવો છે હસ્વ છે તો એમાંથી નીમાંથી શું નીકળે ઈ ઓકે આ સિવાયનો છે અને પછી શું આવ્યો છે ર તો આ ની હસ્વ છે એની જગ્યાએ શું કરી નાખવાનું છે દીર્ઘ એટલે શું બની જશે નીરવ ત્યાર પછી છે નિહી પ્લસ રોગી તો ન હસ્વ છે અને પછી છે ઈ દીર્ઘ બની જાય તો અહીંયા પણ નીમાંથી શું નીકળશે ઈ એટલે કે અ કે આ સિવાયનો સ્વર્ગ છે અને એના પછીનો અક્ષર છે ર તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ જે સંધિ આપણે જ્યારે જોડીએ છીએ વિસર્ગ સંધિ ત્યારે શું જોવાનું કે વિસર્ગ પહેલાં અ કે આ સિવાયનો કોઈ સ્વર હોય અને વિસર્ગ પછી ર આપેલો હોય તો આગળનો જે કોઈ અક્ષર છે તેને શું કરી નાખવાનો છે દીર્ઘ કરી નાખવાનો હોય છે ઉદાહરણ દ્વારા આપણે જોયું કે નિહી પ્લસ રવ તો નીરવ છે તો ની કેવો બની ગયો છે એમાં દીર્ઘ પહેલાં કેવો હતો હસ્વ હતો ત્યાર પછી નિહી પ્લસ રોગી તો નિરોગી તો ની છે એ અહીંયા હસ્વ હતો ત્યાર પછી કેવો બની જાય છે દીર્ઘ બની જાય છે આગળનો નિયમ આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોયું હતું કે અ કે આ સિવાયનો વ્યંજન હોય હવે આવે છે ઈ અથવા ઉ વાળા નિયમોની વાત તો આગળ જોઈએ આપણે કે વિસર્ગની પહેલાં ઈ કે ઉ હવે વિદ્યાર્થી મિત્રો જોવાનું છે કે આ ઈ છે ને એ હસ્વ છે અને આ ઉ છે એ હસ્વ ઉ છે ઈ કે ઉ હોય અને વિસર્ગ પછી ક ખ પ આવે તો વિસર્ગનો શ થાય અને જો સ છે એ કેવો છે હલંત છે એટલે આ સ છે ને અડધો સ કહેવાય બરોબર આખો સ લેખ હોય તેની નીચે આવી રીતે હલંત હોય નહીં હવે આપણે શું જોવાનું છે કે વિસર્ગની પહેલાં ઈ કે ઉ હોય તો કે અહીંયા વિસર્ગ છે એ પહેલાં ઈ છે ઉ છે તો કે હા નિયમ બરોબર છે પછી વિસર્ગ પછી ક ખ પ હવે આ ત્રણમાંથી કોઈ પણ હોય ક હોય ખ હોય અથવા પ હોય એ ત્રણમાંથી કોઈ પણ હોય તો વિસર્ગનો શ થાય જો હવે
અહીંયા એક કળ છે તો કે હા વિસર્ગ પછી અહીંયા કળ છે તો કે હા તો શું બને છે નિયમ કે વિસર્ગની પહેલા ઈ કે ઉ હોય અને વિસર્ગની પછી ક હોય તો એનો શું બની જાય શ એટલે કે સ ફાડ્યો બની જાય અડધો નિહી પ્લસ કપટ એટલે નિષ્કપટ અને દુહુ પ્લસ કાળ તો શું બની જશે દુષ્કાળ હવે તમને એમ કે દુષ્કાળની સંધિ છોડો તો તમારે નિયમ આ જ લાગુ પડવાનો દુહુ પ્લસ કાળ અને નિષ્કપટ હોય તો નિહી પ્લસ કપટ બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપણે નિયમમાં યાદ રાખવાનું કે વિસર્ગ પહેલાં ઈ કે ઉ હોય અને વિસર્ગ પછી ક ખ અને પ એમાંથી કોઈ પણ વ્યંજન હોય તો તેની જગ્યાએ શું કરી નાખવાનું છે શ અડધો કરવાનો હોય છે વિસર્ગ સંધિની અંદર આપણે લાસ્ટ નિયમ જોઈએ તો તેમાં કહેવામાં આવેલ છે કે વિસર્ગની પહેલાં અ હોય અને વિસર્ગ પછી ક ખ કે પ આવતો હોય જો ઓમાં શું હતું કે વિસર્ગ પહેલાં ઈ કે ઉ હોય અને ત્યાર પછી ક ખ પ હોય તો તેનો શ કરવાનો હતો બરાબર એ આપણે આગળનો નિયમ જોઈ લીધો આ નિયમમાં શું છે કે વિસર્ગની પહેલાં અ હોય અને વિસર્ગ પછી ક ખ પ આવે તો વિસર્ગ કાયમ રહે છે આ વસ્તુ મોસ્ટ આઈમ્પી યાદ રાખવાની છે કે વિસર્ગ પહેલાં શું હોય અ હોય અને વિસર્ગ પછી ક ખ પ તો વિસર્ગ પહેલાં તમાંથી શું નીકળશે અ આપણે બોલીએ તો નીકળે અ બરાબર એટલે બેમાં અ છે વિસર્ગ પહેલાં અ હા વિસર્ગ પછી ક ખ પ ત્રણમાંથી કોઈ પણ શબ્દ હોય એવું નહીં કે અડધા આખા રસોઈ દીર્ઘ કાનો માત્ર લગાડેલા ગમે તે ચાલે બરાબર તો શું છે ક છે તો કે હા પ છે હા તો શું છે વિસર્ગ પહેલાં અ હોય અને વિસર્ગ પછી ક ખ પમાંથી કોઈ પણ હોય તો વિસર્ગ કાયમ રહે છે તો આમાંથી વિસર્ગ છે એ અટાડવાનો નથી જો અંત પ્લસકરણ તો આ પ્લસ કાઢી નાખવાનો આ શબ્દ જોઈન્ટ કરી નાખવાનો શું બની જશે અંતઃકરણ પછી અંત પ્લસ પુર તો શું બની જશે અંતપુર આ વિસર્ગ છે એ તેમનો તેમ રહે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણા જે સંધિના પ્રકારો છે એ પૂર્ણ થાય છે આજના લેક્ચરની અંદર આપણે બે પ્રકારનો અભ્યાસ કર્યો છે એક વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ તો જેના કારણે હવે તમને પરીક્ષામાં સંધિ જોડવાની હોય તો પણ આવડી જાય અને સંધિ છોડવાની હોય તો પણ આવડી જાય કારણ કે અહીં આપણે જે પાયાના જે નિયમો છે તેના આધારે ઉદાહરણ સહિત અભ્યાસ કરેલો છે વિદ્યાર્થી મિત્રો આજનું હોમવર્ક જે સંધિના નિયમો છે એ આપણે પૂર્ણ કરી લીધા છે ત્યાર પછી આજનું હોમવર્ક છે કે આજે આપણે વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિની અંદર જે નિયમો અને ઉદાહરણ લખેલા છે એમાંથી તમારે એક વખત નિયમ અને ઉદાહરણ લખવાના રહેશે પણ બંનેના લખવાની જરૂર નથી માત્ર વ્યંજન વિસર્ગ સંધિના નિયમ અને ઉદાહરણ હોમવર્કમાં લખવાના રહેશે